આપણે અગાઉના થોડા વિડીયોમાં શીખી ગયા કે યાદચ્છિક વિધેયનો અંદાજ કઈ રીતે મેળવી શકાય. બહુપદીનો ઉપયોગ કરીને x બરાબર 0ની આસપાસ વિધેયનો અંદાજ કઈ રીતે મેળવી શકાય તે જોઈ ગયા. જો તમારી પાસે શૂન્ય ઘાતવાળી બહુપદી હોય જે અચળ પદ છે, તો વિધેયનો અંદાજ તે બિંદુમાંથી પસાર થતી સમક્ષિતિજ રેખા વડે મેળવી શકાય. તે એટલો સારો અંદાજ નથી. જો તમારી પાસે એક ઘાતવાળી બહુપદી હોય તો તમને તે બિંદુ આગળની રેખાનો ઢાળ મળશે. જો તમારી પાસે બે ઘાતવાળી બહુપદી હોય તો તમને કંઈક આ પ્રકારનું મળશે. અને જો તમારી પાસે ત્રણ ઘાતવાળી બહુપદી હોય તો તમને કંઈક આ પ્રકારનું મળે. પરંતુ આપણે આ બધામાં જ x બરાબર 0ની આસપાસ વિધેયનો અંદાજ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, જેને આપણે મેક્લોરિયન સિરીઝ અથવા x બરાબર 0 આગળની ટેલર સિરીઝ કહીએ છીએ. હવે હું આ બાબતને થોડી સામાન્ય બનાવવા માંગુ છું. હું તેનું વિસ્તરણ કરવા માંગુ છું. હવે આપણે એક્સની કોઈ પણ કિંમત આગળ ટેલર સિરીઝ કેવી દેખાશે તેના પર ધ્યાન આપીએ. અહીં આ આપણી એક્સ અક્ષ છે. હવે જ્યારે x બરાબર c હોય ત્યારે આપણે આ વિધેયનો અંદાજ મેળવવા માંગીએ છીએ. તો આપણે તે જ સમાન પ્રક્રિયા કરી શકીએ. આપણો પ્રથમ અંદાજ આ પ્રમાણે થશે. બહુપદી p ઓફ x બરાબર, જો પ્રથમ અંદાજ અચળ હોય તો p ઓફ x બરાબર c આગળ વિધેયની જે કંઈ પણ કિંમત હોય તે થાય, માટે તેના બરાબર એફ ઓફ સી. એફ ઓફ સી અચળ થશે, તે અહીં આ કિંમત થશે. આપણે ધારી લઈએ કે આપણને સી આપેલો છે અને અહીં આ સમક્ષિતિજ રેખા થશે જે એફ ઓફ સીમાંથી પસાર થાય છે. અહીં આ પી ઓફ એક્સ બરાબર એફ ઓફ સી છે. પરંતુ આ એટલો સારો અંદાજ નથી. તો હવે આપણે આ શરતનો સમાવેશ કરી શકીએ, વત્તા તેમના વિકલિત સમાન થશે તે શરતનો સમાવેશ પણ કરી શકીએ. હવે અહીં આ કઈ શરત આપે છે? આ આપણને જણાવે છે કે x બરાબર c આગળ બહુપદીની કિંમત બરાબર x બરાબર c આગળ વિધેયની કિંમત થવી જોઈએ, બરાબર ને? જો તમે અહીં x ની જગ્યાએ c મૂકો, જો તમે અહીં ડાબી બાજુએ x ની જગ્યાએ c મૂકો તો આ બદલાશે નહીં, કારણ કે f ઓફ c અચળ છે. હવે આપણે એક સ્ટેપ આગળ જઈએ. હવે આપણને x બરાબર c આગળ બહુપદીના પ્રથમ વિકલિતની કિંમત અને આ વિધેયના પ્રથમ વિકલિતની કિંમત સમાન જોઈએ છે. હવે આ બંને શરતનો સમાવેશ થાય એવી બહુપદી બનાવીએ અને આપણે અગાઉના વિડીયોમાં જે પ્રક્રિયા કરી હતી તે જ સમાન પ્રક્રિયા કરીશું. પરંતુ અહીં x બરાબર 0 નથી એ હકીકતને ધ્યાનમાં રાખીશું. માટે p ઓફ x બરાબર f ઓફ c વત્તા f પ્રાઇમ ઓફ c. અહીં આ બિંદુ આગળ વિધેયનો જે કંઈ પણ ઢાળ હોય, ગુણ્યા x ઓછા c. હવે અહીં આ માઇનસ c નો અર્થ શું થાય તે વિચારીએ. સૌ પ્રથમ આ બહુપદીને c આગળ ઉકેલીએ. જ્યાં પણ x દેખાય ત્યાં c મૂકીએ. માટે p ઓફ c બરાબર f ઓફ c વત્તા f પ્રાઇમ ઓફ c ગુણ્યા c માઇનસ c. હવે આ c ઓછા c 0 થઈ જશે, જેના કારણે આ આખું પદ 0 થઈ જશે અને આપણી પાસે ફક્ત p ઓફ c બરાબર f ઓફ c બાકી રહે. આપણી પાસે ફક્ત આ શરત બાકી રહે અને આપણે આ બીજા પદને કેન્સલ કરી શક્યા. તેનું કારણ એ છે કે આપણી પાસે f પ્રાઇમ ઓફ c ગુણ્યા x ઓછા c હતું. અહીં આ x ઓછા c એ પછીના પદને અસંબંધિત બનાવે છે. હવે આપણે ચકાસી શકીએ કે આ પણ સાચું છે. હવે આપણે આ બહુપદીનું પ્રથમ વિકલિત લઈએ. માટે p પ્રાઇમ ઓફ x બરાબર, અહીં આ અચળ છે માટે તેનું વિકલિત 0 થાય. હવે આ બીજા પદનું વિકલિત શું થાય? તમે અહીં તેનું વિસ્તરણ કરી શકો. તેના બરાબર f પ્રાઇમ ઓફ c ગુણ્યા x ઓછા f પ્રાઇમ ઓફ c ગુણ્યા c, જે અચળ થશે.
તેથી તે 0 થાય. માટે પી પ્રાઇમ ઓફ એક્સ બરાબર એફ પ્રાઇમ ઓફ સી. આમ બહુપદીનું વિકલિત અચળ છે. માટે જો તમે આને એક્સ બરાબર સી આગળ ઉકેલો તો તમને પી પ્રાઇમ ઓફ સી બરાબર એફ પ્રાઇમ ઓફ સી મળે. આમ તે આ બીજી શરતને પણ સંતોષે છે. તેથી હવે જ્યારે તમારી પાસે આ બંને પદ હોય ત્યારે તમને તેનો ઢાળ કંઈક આવો દેખાય. તે થોડો વધારે સારો અંદાજ છે. જો આપણે આ રીતે કરવાનું ચાલુ રાખીએ, જે રીતે આપણે અગાઉના વિડીયોમાં એક્સ બરાબર ઝીરોની આસપાસ કર્યું હતું, તો તમને સીની આસપાસ એફ ઓફ એક્સના અંદાજ માટેનું ટેલર એક્સપાન્શન કંઈક આ પ્રકારની બહુપદી મળે. બહુપદી પી ઓફ એક્સ બરાબર, અને હું તેનું વિસ્તરણ કરીશ. આપણે અગાઉ જે જોયું હતું તેને સમાન જ તમને મળશે. પી ઓફ એક્સ બરાબર એફ ઓફ સી વત્તા એફ પ્રાઇમ ઓફ સી ગુણ્યા એક્સ ઓછા સી. હવે તમે પછીના અમુક પદનું અનુમાન લગાવી શકો. તમે તે જ સમાન લોજિકનો ઉપયોગ કરો. મેક્લોરિયન સિરીઝનો વિડીયો જુઓ. તૃતીય વિકલિત અને તે જ રીતે આગળના વિકલિત શોધો. પરંતુ અહીં તમને થોડું અઘરું લાગશે, કારણ કે તમારે આ દ્વિપદીનું વિસ્તરણ કરવું પડશે. પરંતુ આપણે તે જ સમાન લોજિકનો ઉપયોગ કરી શકીએ. વત્તા એફ પ્રાઇમ પ્રાઇમ ઓફ સી ભાગ્યા બે ફેક્ટોરિયલ ગુણ્યા એક્સ ઓછા સી આખાનો વર્ગ. તમે અહીં છેદમાં એક ફેક્ટોરિયલ પણ લખી શકો, પરંતુ તે કિંમત બદલશે નહીં. વત્તા એક્સ બરાબર સી આગળ એફનું તૃતીય વિકલિત ભાગ્યા ત્રણ ફેક્ટોરિયલ ગુણ્યા એક્સ ઓછા સી આખાનો ઘન. આશા છે કે હવે તમને સમજાઈ ગયું હશે. તમે આ પ્રમાણે વધારે ને વધારે પદ ઉમેરી શકો. પરંતુ જો તમે આની સાથે કામ કરવા ઈચ્છો તો તે થોડું અઘરું છે. અહીં એક્સ, એક્સનો વર્ગ, એક્સનો ઘન હોવાની જગ્યાએ હવે તમારી પાસે એક્સ ઓછા સી આખાનો વર્ગ અને એક્સ ઓછા સી આખાનો ઘન છે, જે ગણિતને થોડું જટિલ બનાવશે. પરંતુ જેમ જેમ તમે તેમાં વધારે પદને ઉમેરતા જશો તેમ તેમ તે તમારા વિધેયના અંદાજને વધુ સારું બનાવશે.